नमस्कार मित्रों, जय जवान जय किसान। माई खरीद चलन में आपनु हार्दिक स्वागत है। तो खरीद मित्रों, आज चर्चा करवानी है कि दाणा दाणी में जे आपणे छाटी दो आ दवा पछी जोईलो उत्पादन। एटले खरीद मित्रों, हूँ जे तमने दवा कहूँ छूँ ई थोड़क में तमे छाँटो अने थोड़क में न छाँटो। एटले के मानो कि तमे दाणानो पाक वावेलो छे 10 वीघानो, तो 5 वीघा में हूँ तमने कहूँ ई प्रमाणे करो अने 5 वीघा में तमे कंई न करो। बराबर, एने टाइमे पाणी पाई दो अने दातड़ी वाटी अने હલરથી કાઢીને ઘર ભેગા કરો, એમાં ઉત્પાદન કેટલું મળશે અને આમાં કેટલું ઉત્પાદન મળશે। બીજું કે દાણા દાણીમાં ફૂલ બળે છે અને દાણા પૂરતા પ્રમાણમાં બેસતા નથી, એટલે કે હકલી આવી જાય, દાણો ઓછો બે આવે છે, તો એનું કારણ મોટા ભાઈ આ કે આપણે જોઈએ તો આગળના વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે ઝાકળ। તો ખરીદ મિત્રો, હરેક પાકમાં તમે જુઓ તો વધારે એમાં શેરડું પાકમાં નુકસાન થતું હોય તો વધારે તમે જુઓ તો ઝાકળના હિસાબે થાય, એટલે કે ઝાકળ વધારે પ્રમાણમાં બેસે એટલે શું થાય કે દાણો પૂરતો બેસવો ન દે અને તમે જુઓ તો ચક્કર પણ ખાલી રહેતા હોય છે, તો ઝાકળના હિસાબે નુકસાન મોટું થાય છે। બીજું તો અમુક ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે દાણાને 8-9 દીએ 7 દીએ પાણી જ પાપા કરે, એટલે શું થાય કે દાણાનો પાક એકદમ વધારે ઊંચો થઈ જાય, જરૂરથી ઝાઝો ઊંચો થઈ જાય। તો આમાં મિત્રો, જરૂર મુજબ પાણી પાવ અને કદાચ હાઈટ વધારે થઈ જશે અને સફેદ ફૂલ એટલે કે ફાલ ફૂલ નથી દેખાતા, તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલાં પ્રથમ મફતમાં એટલે કે પાણ પડવા દો, લિમિટમાં પાવ, જરૂર મુજબ પાવ, એટલે ઓટોમેટિક ફાલ ફૂલ આવવા મળશે। કદાચ એવું પણ ન કરવું હોય તો જે ખરીદ મિત્રોને હાઈટ વધારે થઈ ગઈ છે તો એને હાઈટ રોકવા તમે જુઓ તો માર્કેટમાં ગુજરાત કંપનીનું ચમત્કાર આવે। એક પંપમાં આપણે 15 ml નાખી એટલે છંટકાવ કરી દો એટલે હાઈટ એકદમ ઓછી થઈ જાય, બંધ થઈ જાય અને ફાલ ફૂલમાં એનું કામ ચાલુ થઈ જાય। બીજું, બાયર કંપનીનું પ્લાનો ફિક્સ આવે તો એ પણ તમે 7-10 ml લઈ અને છંટકાવ કરી દો તો એ પણ હાઈટ રોકેશે અને વિકાસ બધો ફાલ ફૂલમાં કરશે। તો આ થઈ વાત હાઈટ ઘટાડવાની। હવે બીજું કે આપણે ફાલ ફૂલ કદાચ આવ્યા જ છે અને આપણે બીજી આપણીમાં દવા આપણે ફાલ ફૂલની છાંટતા હોય તો એમાં તમે જુઓ તો એમિનો એસિડ અને વિટામિન, એટલે કે માર્કેટમાં ઘણી કંપની પાસે એમિનો એસિડ અને વિટામિનવાળી દવા છે। તમે જુઓ તો ફેન્ટક પરીમાં આવે છે, પછી અદામા કંપનીમાં ફ્લેમબર્ગ નામથી આવે છે, એવી માર્કેટમાં ઘણી અલગ અલગ નામથી આવે છે। તો એક પંપમાં આપણે તમે જુઓ તો આને 15 ml નાખી અને છંટકાવ કરી દેવાનો। આ પણ તમારે ન છાંટવું તો ગોદરેજ કંપનીનું આપણે ડબલ આવે છે તો આપણે ડબલ પણ વાપરી શકીએ, એટલે કે આપણું ઉત્પાદન વધે। બીજું, અમે આપણે ધાણામાં તમે નોટિસ લગભગ કરેલું જ છે પણ હું તમને હજી એકવાર કહી દઉં કે ધાણો આપણો જે પાક રહ્યો એમાં જે પહેલાં જે ચક્કર આવે એટલે કે જે પહેલો ફાલ ફૂલ આવે એમાં તમે દાણા જુઓ, હું તમને ફોટો મોકલીશ, એ રીતના દાણા ભરાવદા અને એકદમ ટૂંકી જગ્યા ઘાટા દાણા હોય છે, તો એનું કારણ તમને જ ખબર પડી જશે કે એ વખતે ઝાકર નહીં પડતો હોય અથવા તો બિલકુલ ઓછો પડતો હોય છે, એટલે એ ચક્કર વ્યવસ્થિત બંધાણા। પછીના બીજા માળમાં ત્રીજા માળમાં તમે જુઓ તો અમુક ફૂલ તો એમનેમ ફૂંકાઈ જાય છે, જાણે આમ ચમ શેટીથી એમ દુભાણી ઓડાડી દીધું હોય ઝપતું અને આમ ફૂંકાઈ જાય, એની ઘોડે ઘોડે ફૂંકાઈ જાય, તો આવું પણ બનતું હોય છે। તો આ બધું થવાનું કારણ મેન ઝાકળ, કે ઝાકળ વધારે પડતું હોય એટલે એ વખતે આપણે શું કરતા હોય કે કંઈ જ નહીં, ભાઈ ધાણામાં કોઈ ખર્ચો જ નથી। ઘણા ખેડૂત મિત્રો એમ કે આપણે ધાણા વાવી દીધા ને બસ, આપણે એગ્રોવાળાને પૈસા ખોટા દેવા, ખર્ચા કરવા અને એ બધા પૈસા લઈ જાય, બરાબર, એ કરતા ધાણા વાવી દીધા વાર્તા પૂરી, કંઈ નહીં કરવું, ઉઈ ગયા 10-12 દીએ 8 દીએ પાણી પાવી પાઈ દેવા ને દાતળી વાટી ઘર ભેગા અલરથી કાઢે। તો ખરીદ મિત્રો, એમાં પણ મેં કીધું ને ઘોડે 5 વીઘામાં ખતરો કરો, 5 વીઘામાં ન કરશો, તમને ખબર પડે કે ફૂગનાશક દવા આપવી અથવા તો ન આપવી। એકવાર તમે 10 વીઘાના હોય તો 1 એકરમાં આપો, 3 એકરમાં ન આપો, તમને ખબર પડશે કે ઉત્પાદન આપણું વધ્યું કે ઘટ્યું, જો એટલે એટલું આવ્યું તો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી અને તમને એમ થાય વધ્યું તો આવતા વર્ષે તમે વાવતા હોય, બરાબર, તો એમાં ખર્ચો કરજો તો ઉત્પાદન વધશે। બાકી એમ થાય કે ના, ફૂગનાશક દવા આપેલામાં અને નથી આપેલામાં ઉત્પાદનમાં કોઈ પણ ફેર 1% નથી, આવતા વર્ષે નહીં દેવાનું, નહીં કરવાનું, બરાબર, ખોટો ખર્ચો કરો। હું કહું છું કે આપણો એક જ ઉદ્દેશ છે કે ખેતી ખર્ચ ઓછો અને ઉત્પાદન વધારે મળવું જોઈએ, તો હું પણ તમને ખર્ચો કરવા માગતો નથી, પણ આ મારા જાત અનુભવ, મારા અનુભવ પ્રમાણે હું તમને કહું છું કે મારે આ રીતનું બનેલું છે અને થાય છે ઘણા, હું ફિલ્ડમાં પણ જતો હોઉં છું। જે ખરીદ મિત્રો આગળ વાત કરી હતી કે જે હોશિયાર એક્ટિવ છે એમનું ઉત્પાદન વધતું જાય છે અને બાકી કંઈ કરવું જ નથી, સાનુમાનું પાણી પાઈ દે કે ગોટે બેવું હોય, કોકની અણી કાઢવી હોય, એ ખેડૂત મિત્રોનું ઉત્પાદન વધ્યું નથી, દિવસે ને દિવસે ઘટતું જાય છે। ધ્યાન દેવું જોઈએ, પડોશી ખેડૂત કદાચ શું કરે છે, વાંચી રહે તો એ શું કરે એ આપણે આપણી રીતે જોઈ લેવું જોઈએ। તો ખેડૂત મિત્રો, એ વખતે જ્યારે
બીજો અને ત્રીજો માળના જે ફૂલ આવ્યા છે એ વખતે ઝાકર વધારે પડતો હોય છે અને વધારે નુકસાન કરતો હોય છે. એ વખતે તમે જુઓ તો ફૂગનાશકમાં તમે જુઓ તો આ થ્રી ડીએમની તમને વાત કરી હતી, આમાં તમે જુઓ તો અઝેટ્રોમાઇન, મેનકોઝેબ, ઇસ્યુનું ટેબોકોનાઝોલ આ પણ ફૂગનાશક સારું છે, તો કદાચ તમે આ પણ વાપરી શકો બરોબર. પછી તમે જુઓ તો ગેલેલીના ડોઝમાં આપો તો પણ ચાલે. પછી તમે જુઓ તો ટાટા કંપનીનું અર્ગોન આ પણ તમે આપો તો પણ ચાલે. પછી તમે જુઓ સમીર બરોબર, તો આ ફૂગનાશક તમે આપો તો પણ ચાલે. આમાં તમે જુઓ તો ટેબોકોનાઝોલ અને કેપ્ટન નામનું ફૂગનાશક આવે છે, તો આ પણ તમે આપો તો પણ ચાલે બરોબર. તો માપ તમને હું કહેતો રહું, આનું 40 ml માપ છે, અર્ગોનનું 20 ml માપ છે, ગેલેરીનું 16 ml છે અને આનું 40 gram માપ છે બરોબર. પછી તમે જુઓ તો જીએસપી કંપનીમાં દ્રોણેક્સ નામથી દવા આવે છે, તો આમાં તમે જુઓ ખેડૂત મિત્રો તો અઝેક્સ્ટ્રોબેન અને ડાયથલગના જોલ આવે છે, તો આ પણ ફૂગનાશક સારું છે, આ પણ આપો તો પણ વધારે સારું. પછી તમે જુઓ તો અલમાગોર, અદામા કંપનીનું અલમાગોર, આમાં તમે જુઓ તો આમાં પણ સારા એવા ફૂગનાશક અઝેક્સ્ટ્રોબેન, ટેબોકોનાઝોલ અને ફ્લોપ્રારાઝ, તો આ પણ તમે વાપરી શકો. પછી તમે જુઓ તો ધાનુકા કંપનીનું જેનેટ, તો આ પણ સારું છે, આમાં તમે જુઓ તો થાઇફેનેટ, મિથેલ અને કાસુકામાઇસિન આવે છે, તો આ પણ ફૂગનાશક સારું છે. તો ઘણા ખેડૂત મિત્રોના પાસા મેસેજ આવશે, દિનેશભાઈ સસ્તી બતાવો ને યાર, આ તો બહુ મોંઘી છે, ધાણામાં એટલો બધો થોડો ખર્ચો કરવાનો હોય, અર્ગોન ને બર્ગોન ને એમાં કેટલા રૂપિયાનો પગ પડે, શું પડે, તો થોડોક ખર્ચો, થોડીક સસ્તી ફૂગનાશક બતાવો તો અમે થોડો ખર્ચો કરી આપીએ. તો ખેડૂત મિત્રો એ દવા તો બધી બેસ્ટ જ છે, સારી છે, અને હવે જે કહું છું એ પણ બેસ્ટ છે, સારી છે, પણ આગળની કદાચ ફૂગનાશક વાપરી લો તો વધારે તમને મજા આવશે, રિઝલ્ટ તમને સારું એવું જોવા જશે. તો જે ખેડૂત મિત્ર એને વધારે ખર્ચો કરવો હોય, સોલિડ રિઝલ્ટ જોતું હોય તો આગળની જે દવા બતાવી એ પણ તમે વાપરી શકો, અને જે ખેડૂત મિત્રને થોડો ઓછો ખર્ચો કરવો હોય તો એ પણ હું તમને કહી દઉં. યુપીએલમાં રામપાટ એટલે કે મેટાલક્ષી 35 gram આવે છે, તો આ પણ તમે 10-15 gram અથવા વધીને 20 gram આપો તો પણ ચાલે, આ બધા સસ્તા ફૂગનાશક છે. પછી બીજું તમે જુઓ તો થાઇફેનેટ મિથાઇલ પણ ચાલે બરોબર, તો આ એક પગમાં 30 gram નાખી અને છંટકાવ કરો 30 gram અથવા 40 gram તો પણ એ પણ ચાલે બરોબર. ઇસ્યુનું તમે જુઓ તો ટાટાનું તાકાત, તો આમાં તમે જુઓ તો કેપ્ટન અને હેક્ઝાકોનાઝોલ બરોબર, હેક્ઝા એટલે કે કોન્ટા પ્લસ, તો જે છારો બરો હોય તો એ પણ ન આવે, તો આ બધા થોડાક સસ્તા ફૂગનાશક છે, કંપની સ્ટાન્ડર્ડ છે પણ સસ્તા ફૂગનાશક છે, તો આ તો તમે વાપરી શકો. અને કંઈ પણ તમે ન વાપરી શકો બરોબર, તો હાવ મફત ગોળા સણાના લોટના ભાવમાં જે મળતું હોય એ પ્રમાણે તમે જુઓ તો યુથેનિયમ 45 એટલે કે મેનકોઝેબ 75% WP એટલે આપણે આને સાદી ભાષામાં M45 કહેવાય છે બરોબર. તો આ એક ફરી હું તમને બતાવું છું, મારી પાસે 3-4 કંપનીના છે, તો તમે ખેડૂત મિત્રો આ તો તમે વાપરી શકો, એક ફૂગનાશક તમે ન વાપરો તો આ તો તમે વાપરી શકો, પણ મારું કહેવાનો મતલબ વધારે વાપરો, તમે સિસ્ટમિક દવા વાપરો તો થોડુંક વધારે સારું, જે SC ફોર્મ્યુલેશન વાળું આવે છે એ તમે વાપરો તો થોડુંક વધારે સારું WP કરતા. તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા. પણ ખેડૂત મિત્રો બહુ વધારે જે ઊંચી ફૂગનાશક કદાચ ન વાપરો, તો રાગે રાગે જે મીડિયમ જે હતી એ તો તમે વાપરી અને 1 acre તમે અખતરો કરી અને જોઈ લો તમારે ઉત્પાદન જો વધારવું હોય તો, બાકી કંઈ નથી કરવું, ટાઈમે ટાઈમે પાણી પી દો, વાર્તા પૂરી વાઢીને હલનમાં કાઢીને ઘર ભેગા કરી દો, કંઈ વાંધો નહીં, એમાં ઉત્પાદન આપણને મળવાનું જ છે. એવું નથી કે ધાણા વાવેલા છે તો થવાનું જ છે, આવેલા જેવું નથી, ધાણા થયા તો થયા અને જધાણા બરોબર, એવા તો થાય જ, આપણે જધા બી નહીં એવા તો થાય જ તે બરોબર. એટલે વધારે ઉત્પાદન લેવું હોય તો થોડી મહેનત કરવી પડે, અને કદાચ ઓછું ઉત્પાદન લેવું હોય, મેં કીધું ને 8-10 દિવસ 12 દિવસ તમારે પાણીની જરૂર હોય એ મુજબ તમે પાણી આપતા રહો તો પણ ઉત્પાદન મળશે, થોડું ઓછું મળે પણ ઉત્પાદન તો હોય મળશે જ મિત્રો. તો વિડીયો અહીંયા હું ખેડૂત મિત્રો પૂરો કરીશ, નમસ્કાર.